आकाशवाणी जो ही भुज केंद्र है रजू करियो ता ग्राम विस्तार जे भा भेणेले असा जो कच्छी कार्यक्रम गाम जो चोरो। गुजरात सरकार नी फोस्टर केयर योजना मा बाळ संभाळ संस्था मा रहता 6 થી 18 વર્ષના બાળકોને માસિક રૂપિયા 3000 તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પાલક કુટુંબ કે સંભાળ સંસ્થાને માસિક રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે। પાલક કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિત। राष्ट्रीय अन्न सलामती कायदा हेठळ अंत्योदय राशन कार्ड धारकों ने व्याजबी भाव नी दुकाने थी सरकार द्वारा दर महीने 25 किलो घऊं 2 रुपया ना भावे तथा 10 किलो चोखा 3 रुपया ना भावे तथा अग्रता धरावता कुटुंबों ने व्यक्ति दीठ प्रतिमास 3.5 किलो घऊं 2 रुपया ना भावे तथा 1.5 किलो चोखा 3 रुपया ना भावे अनाज न मळे अथवा ओछो अनाज मळतु होय तो जिल्ला निवासी अधिक कलेक्टर ने फरियाद करो। मध्यान्ह भोजन केंद्रों पर थी तथा आंगणवाड़ी केंद्रों पर थी सरकार द्वारा नियत मेनू गुणवत्ता सभर आहार पूरता प्रमाण मा न मरतो होय तो मध्याहन भोजन केंद्रो अंगेनी फरियाद माटे जिल्लाना निवासी अधिक कलेक्टर नो संपर्क करो तथा आंगणवाड़ी अंगेनी फरियाद माटे जिल्ला पंचायत ना जिल्ला फरियाद निवारण अधिकारी नो संपर्क करो। अने जो आपने तेमना निर्णय थी संतोष ना होय तो गांधीनगर नी गुजरात राज्य अन्न आयोग नी कचेरी नी पण अपील के सीधी फरियाद करी शकाय छे। कोई पण नागरिक भूखे न रहे ते माटे प्रतिबद्ध गुजरात राज्य अन्न आयोग द्वारा जनहित मा प्रसारित। યુવાનીના ઉંબરની આ ઉંમર છે કાચી, કિશોરીઓને પોષણની સમજણ દઈએ સાચી, આજે ખીલશે પોતે તો કાલે મહેકાવશે સંસાર, પૂર્ણ શક્તિથી કિશોરીને મળે પોષણનો ઉપહાર। સાંભળો સૌ અગત્યની વાત, જરા આપીને ધ્યાન, આજે વાવો બીજ તો કાલે ઉગશે ધાન, આજે લઈશું કાળજી તો કાલે થાશું ન્યાલ, પોષણવાળી વાનગી કરશે એવો કમાલ, બાળ શક્તિથી બાળકને મળે પોષણનો ઉપહાર। ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। એ રામ રામે ગામ જો ચોરો કાર્યક્રમ સોણદલ મણી બારે કે ને બેન રે કે આનંદ બાજા જજા કર ને રામ 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 બારે કે રામ રામ ક્યા હાણે કર્યો ચોરે જી ગાલ ત આજ આય રવિવાર રવિવાર જો ડી એટલે બારે જી પસંદગી જી લોકવાર્તા સુણે જો ડી ત બારે કે પસંદગી જી લોકવાર્તા પણ સુણાઈદાસી પણ પાંજે નિત્યક્રમ મુજબ પા જે ચોરે જે કાર્યક્રમ જી શરૂઆત પા એકડે ભજન થી કહીદાસી ત અચો સુણો નારાયણ સ્વામી જે સ્વર મે એકડો હી ભજન નારાયણ સ્વામી જે સ્વર મે હી ભજન પાસો અને હાણે સુણદાસી બારે જી પસંદગી જી લોકવાર્તા લોકવાર્તા એ રૂખડ વરુ હરેશદાન સુરુ જે અવાજ વાગતા ત્રમાળુ આંખ વહરી પડે બક્તર ખડખડે ઢોલ બાજે ધણેણે ડુંગરા કલકથમ ગડેડે ગજબનબ ગડેડે તોપ ગાજે ખાગરણ ખેતતા ડકર દઈ ડાકલા અને ધ્રુજતા લજાતા અરી ધાકે ઈ પખાંબે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ થા જોત પાકે। હિન્દુસ્તાનમાં ભારત વર્ષમાં એવા કંઈક સુરવીરો ભક્તો અને દાતારની વાતો એમાંય સૌરાષ્ટ્રમાં મેઘાણીભાઈએ સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બારવટીયામાં વાતો આપી એવા જ કંઈક લેખકો જયમલભાઈ પરમાર અને એ આ જ જે વાત આપણે કરવા જઈ રહ્યો છું એ વાત સૌરાષ્ટ્રના તુલસી શ્યામ શ્યામ મહારાજ જ્યાં બિરાજે છે ભજે વૃજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ એ શ્યામ મહારાજ જ્યાં બિરાજે છે એની જીવન પર્યંત જેણે સેવા કરી એ જગ્યાની સેવા કરી એવા યાના સુરગભાઈ વરુ અને એવા લેખક હતા એમની આ વાર્તા માંડેલી છે એમની આ લખેલી વાર્તા છે। બાબરિયાવાડમાં બે બહેનો ધોળીબાઈ અને ભાવીબાઈ
ધોળી બાઈ ને પેટે જવા મર્દ રૂખડ પાયકો રૂખડ વરુ પાયકો અને ભાવી બાઈ ને પેટે ભોળો કાતિયાળ જૈનમો બે માસિયાર ભાઈઓ એમની માના નામથી પ્રખ્યાત થયા રૂખડ વરુ ધોળી નો રૂખડ કહેવાય અને ભોળો કાતિયાળ ભાવી નો ભોળો કહેવાય દીકરાઓએ માના ધાવણ ને અને કુખ ને ઉજાડ્યા માએ દીકરાઓને ઉજળા કર્યા રૂખડ વરુ ના બાપુ લુણા વરુ નાનપણમાં ગુજરી ગયા આય ધોળીબાએ એકનો એક દીકરો રૂખડ પોતાનો દીકરો રાંડી પુત્ર સેજાજો ન કહેવાય એટલા માટે આયે નાનપણથી રૂખડ વરુને કેળવવા માંડ્યો શરીર અને મનનો લોખંડી થાય આને માટે નાનપણથી રૂખડ વરુને એમ કહેવાય છે કે ઈ સૈનિક બનાવવા માટે એને જે તાલીમ દેવાની હોય એવા મલકુસ્તીવાળા અને એવા દાવપેચવાળાને શીખવાડવાવાળાને બોલાવી બોલાવી અને રૂખડ વરુને તૈયાર કરવા માટે એની જનેતા છે એને તાલાવેલી છે અને એમાં એક રોજો વસેરો રૂખડ વરુ 18 વર્ષનો થયો હતા તો જુવાની બગડતો તું રમવા માંડી રોજો રૂખડ વરુની જુવાનીને જગાડવા આવડ દેવા લાગ્યો ગામમાં હસન નામનો જાચક ઘોડાને સારી રીતે ફેરવી જાણે એની પાસે ઘોડાને ફેરવાયો અને મુંબઈમાં નાગેશ્રીનો સુતાર રહેતો હતો એ ઘોડાના હારા સામાન બનાવે એણે નાગેશ્રી જ્યારે આવ્યો ને એને દિલમાં કોડ જાગ્યા ધોળીભાઈ પાસે જઈ અને કીધું કે આય તમે કયો ને તો રૂખડભાઈના ઘોડા માટે પાખર બનાવી દઉં અને રોજાનું અને રૂખડભાઈના અંગોનું રક્ષણ થાય ને એવું બખ્તર બનાવી દઉં અરે ભાઈ તો બહુ રૂઢી વાત કહેવાય એક ભેં આપી આયે અને તારા છોકરાને દૂધ પાઈજે ઈ હુતા રાજીના રેડ થઈ ગયો અને એવું એણે રૂખડ વરુના રોજા માટે ખૂબ ઓછા વજનનું પાખર બનાવી દીધું અને હારે નેતરનું બખ્તર જોડી દીધું પાખરની કરામત એવી કે ઘોડો દોડે એની આગળ હાથીની હુંડ જેવું ઉછળતું આવે ફરડાક 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 એમ હવારના અંગે અંગનું રક્ષણ કરતું આવે એવું નેતરનું એમ કહેવાય છે બખ્તર અને પાખર નાગેહેરીમાં સીધી વરુ નામનો અડા ભીડ માણા અને ફોજો ઠેઠ પ્રાંચી પાટણ સુધી ફરે એકવાર આયે રૂખડ વરુને રોજા ઉપર બેહાડો અને હિદી વરુ પાસે જાય અને એટલું કીધું હિદી ભાઈ આ રૂખડ હવે મોટો થયો છે એનું બાવણું જાલો તમને હોપું છું એને કેળવજો અને સીધી વરુ એ રૂખડ વરુને એમ કહેવાય છે ધીંગાણાની ભાલાની બંદૂકધારીની કાલી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી ગાળા ગાત્ર નાખે ગાળી પ્રજાળી અચૂક દાતો ઢૂંઢે ઢૂંઢની ઢાળી જંગ મેં જોરાળી બાળી અને વળી રોસ ઉબાળી બાળી જોટાળી બંદૂક એવું બંદૂકના એને એમ કહેવાય છે કે પાઠ ભણાવ્યા અને પછી કંઈક ધીંગાણામાં રૂખડ વરુને ભેગા લઈ અને રૂખડ વરુનો રોજો એની ઉપરનું પાખર બખ્તર ઘોડો દોડે ફરડાક ફરડાક થાય રૂખડ વરુના જૂનાગઢના નવાબ પાસે માન વધી ગયા નવાબી ફોજ જ્યાં ચડે ત્યાં રૂખડ વરુને બોલાવે એના નામના દુહા બોલાણા પેલી ભરીએ પાળ ગામે ઉતારા ઘરે રૂખડ હળગી રાળ કરી લીધાની લુણાવૂટ અરે રૂખડિયા રાણા માણા મો ઝીલે નહીં તુચી અહરાણા રહે ઉદ્રગતા રૂખડા ભાવનગરના મહારાજાને અને જૂનાગઢના નવાબને બાબરિયાવાડના સીમાડાની તકરાર હાલે એક બાજુ ભાવનગરના મહારાજ વજે સંગે રાજુલા પાસે ફોજ પાસે પડાવ નખાયો બીજી બાજુ હિંડોરના પાસે નવાબે ફોજો નો પડાવ નખાયો ભાઈ જૂનાગઢની ફોજની સખાતે બાબરિયાવાડના વરુ અને કોટીલા અને ભાવનગરની ફોજ હારે કાઠીઓ રાજુલાના ભોળા ધાંખડે મહારાજ વશેષંગને એટલું કીધું મહારાજ જો આપને જૂનાગઢ હારે લડાઈ થાય ને તો અમે ધાંખડા કોઈ હારે નહીં લડી લડાઈ કારણ કે એની હારે રૂખડ વરું છે અને એનો એમ કહેવાય છે કે એની એની બાહોસી એની સુરવીરતાની વાત થાય એવું નથી બે બાજુ વાટાઘાટ હાલે છે વજે સંઘજીએ વાટાઘાટ ચાલુ રાખી બીજી બાજુ અહીંયા એવી વાત ચલાવી કે અમારે નવાબ હારે લડવું નથી એટલે જ્યાં સુધી લડાઈ ન થાય ત્યાં સુધી બાબરિયાઓને પોતાના ગામ જઈ આવવા નવાબે કહ્યું અને સંદેશો મોકલો પાછા આવી જાયજો પણ અટાણે તમે બાબરિયાવાડમાં આટો મારી આવો નવાબે બાબરિયાઓને રવાના કરી દીધા એની બાતમી વજેસંગને મળતા વજેસંગ ઠાકોરે જે ભાવેણાનો ભૂપ કડકે જમીનું પીઠ વ્રેમન પડ ધડકે વજા નાડ્યું છલકે નટવીક ધુમાકે પેરમના ધણી એ વજેસંગ ઠાકોરે એમ કહેવાય છે કે લાગ જોઈને નવાબની ફોજ ઉપર ત્રાટકવાનું નક્કી કર્યું
બાબરિયા આવે એ પેલા નવાબી ફોજનો ખુરદાવી બોળ ખુરદો બોલાવી દેવાનું નક્કી કર્યું। વજેસંગજીએ જેઠા ગોવાળિયા આયરે લડાઈ અંગે મસલત કરી। જેઠો ગોવાળિયો કે મહારાજ નવાબી ફોજનો વાંધો કાંઈ નથી, પણ નવાબી ફોજ આયરે લેલાને જમના બે તોપું છે, આપણી ફોજનો ખુરદો બોલાવી દે એવી છે। બાબરિયા આવે એ પેલા ગમે એમ નવાબી ફોજનો ગમે તેમ કરીને ગુરુદો બોલાવી નાખો, તોપો ને બંધ કરાવી દો, એના વિના કોઈ છૂટકો છે નહીં, મહારાજે હુકમ દીધો। રાયતો રાય તોપોના રેકડા ટહડાણા મોહ ઉજણું થાય, પેલા નવાબી ફોજ સામે ભાવનગરની ફોજે આવી અને હુમલો કર્યો। નવાબી ફોજે ભાવનગરની ફોજો સામે તોપોનો મારો હલાવ્યો ને બે બાજુથી ધુઆંધાર તોપોનો હેમ 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 કરતા એમ કહેવાય છે ગોળા છૂટા। અને નવાબી ફોજના નામી તોપચીઓ ભાવનગરની ફોજની આગળ વધવા દેતા નથી, તોપું લેવરાવી બીજી બાજુનું તોપુનો મારો ચલાવ્યો। ભાવનગરની ફોજને આગળ વધવું તો ઠીક, પણ ધીમે 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 પાછા અટવું પડે છે। જેઠા ગોવાળિયાએ કીધું કે આમ તોપોનો મારો ચાલુ રહેશે અને બાબરિયા આવી જાહે તો આપણી ફોજનો હોથ વાળી દે। આ બાજુ નવાબે બાબરિયાઓને બોલાવવા માટે કાસદને રવાના કર્યા। જેઠા ગોવાળિયાએ વ્યૂહ બદલો પચાસ પચાસની કાઠીઓની ટુકડી એમ કહેવાય છે તૈયાર કરી અને પચી પચી હાંડિયા માથે જંજાળો તૈયાર કરાવી અને અહવારની આગળની ટુકડીઓનું રક્ષણ કરે એમ આખો વ્યૂહ ગોઠવાણો। હવે જેઠા ગોવાળિયાએ તોપો હારે હુમલા કરવા હુકમ કર્યો। નવાબી ફોજની તોપો ગોળાનો વરસાદ વરસાવતી હતી અને ફોજો પોતાના તરફ હુમલો થાય, ટુકડીઓ સામે તોપચી હોય તોપ દાગી, ઝપટમાં જે હવાર આવ્યા એના કુર્ચે કુર્ચા બોલાવી દીધા, બાકીના ઘોડેસવારો ઊંટસવારો બચ્ચા આ બધા છે એનું તોપોનું રક્ષણ કરતા આરબોએ અવારનવાર ઘોડેસવારોને માથે હુમલા કર્યા। પછી જંજાળોના ધુમાડાથી ઢંકાયેલા થોડા સવારો તોપો પાસે પહોંચી ગયા અને એમાંથી થોડા કે તોપચીઓ ઉપર તલવાર ચલાવી ચારેક તોપોમાં નાગફણી જડી દીધી। આરબોએ આ ચારે સવારને બંદૂકના ભડાકે દીધા, તા તો બીજી ટુકડી હુમલો કર્યો, બીજી ટુકડીમાંથી સવારો છે તોપોના ગોળામાંથી બચી ગયા। એણે પાંચેક તોપોને નાગફણી જડી દીધી। નવાબી ફોજ છે એ ગોહિલવાડી ફોજનો વ્યૂહ સમજી ગઈ એટલે સામે નવાબી ઘોડેસવારોએ સામો હુમલો શરૂ કર્યો। બે ફોજો હામ હામી હાઈ કટંદ ભાઈ બામ બામ ગો બેન બલંટો પૈ કટંદ કર લઈ રહ્યો કરું સબ સેન સમેન્ટો એ ધીંગાણું જાયમું। ગોહિલવાડી ફોજને એ જ જોતું હતું, અશ્વયુદ્ધના જાણકાર રાજપૂતોને કાઢ્યો, નવાબી ફોજનો ઘાણ કાઢવા માંડ્યા, ઘનઘોર યુદ્ધ જામી પડ્યું, નવાબની ફોજ પાછી પડવા લાગી અને હાથી ઉપર બેઠેલા નવાબ લડાઈના રંગ જોતો 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 હું કરવું છે એના વિચારમાં ગળકાવ થઈ ગયો। આજ પોતાની ફોજને પાછી પડતી જોઈ અને મતી મૂંઝાવા માંડી ભાઈ, પણ તા તો જાડીમાંથી એ ગીરના ગાળાઓમાંથી જય જાડીવાળાની જય શ્યામ મહારાજની જય એવમ ભગવાન શ્યામના જય જયકાર કરતા કરતા એમ કહેવાય છે ફોજ આવી। આ શ્યામ મહારાજની જય વાળાને જોઈ નવાબ હાથી ઉપર નાચવા કૂદવા લાગ્યો, બાબરિયાઓની ફોજની આગળ રૂખડ વરુનો રોજો અને ઉપર ફોજને દોરતો નવાબની મદદે આવતા જોઈ ને નવાબી ફોજે મરણિયા થઈ અને સામનો કરવાનું નક્કી કર્યું। નવાબે રૂખડવરુને પોરોહ ચડાવવા કીધું, સાવાસ રૂખાડ સાવાસ, 500 બાબરિયા ભાવનગરની ફોજની માથે ત્રાટકા અને તલવારની તાળીઓ મંડી બોલવા, જાગા જીગ જાગા જીગ જાગા જીગ મંડી થાવા। રૂખડવરુનો રોજો આવળ દેતો એના પાખરની હુંડ ફરડાક 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 હું હુલાળા લે છે અને વાહે કાળ જાળ ગમે એની વાહે ગમે ઘોડેસવારની વાહે કાળજાળ રૂખડવરું છે એની તરવારીઓના ઝાટકા મંડ્યા પડવા। કોઈ ઘોડેસવાર રૂખડવરુની સામે થઈ શકતો નથી, ઘોડા રોજાનો વિચિત્ર દેખાવ જોઈ અને સામે થવાને બદલે ભડકી અને ભાગે છે। રૂખડવરુ ભાગતા હવારને તલવારના ઘા એમ કહેવાય છે કે દેવામાં માનતો નથી અને ભાવનગરની ફોજનો મોરો તૂટો। રૂખડવરુ આવ્યો રૂખડવરુ આવ્યો એમ બાંગ બોલી રૂખડવરુ બધાયને તાળ જેવડો લાગતો હતો, ભાગો 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 થતું હતું, આવ્યો 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 થતું હતું, કરતી ભાવનગરની ફોજ છે પાછી હટવા માંડી। ઠેઠ રાજુલાના પાદર સુધી ભાવનગરની ફોજને તગડી અને બાબરિયા હારે રૂખડવરુ પાછો આવ્યો। બાબરિયાઓને પાછા આવતા જોઈ નવાબ છે નાચવા માંડ્યા, સાબાસ રૂખડવરુ એમ કહીને રૂખડવરુને પોતાની હારે અંબાડીમાં બેહાડ્યો।
વજયસિંહજી પોતાના ફોજના એક એક ઘાયલ માણસને જોઈ અને જ્યારે એમ કહેવાય છે કે મહારાજને એમ થયું ઓહો હો મારી એ ફોજના હોથ બોલાવી દીધા, મારા સૈનિકોને કંઈકને ઘાયલ કરી નાખ્યા, ભા તમને કોણે ઘાયલ કર્યા? એક પછી એક સૈનિકને મહારાજ પૂછવા માંડ્યા, ભા તમને કોણે ઘાયલ કર્યા? જવાબ મળે રૂખડ વરુએ, બીજાને પૂછ્યું એણે એ જવાબ, આમ એક પછી એકને પૂછતા જાય ભાવનગર મહારાજા વજયસિંહજી અને બધાય મંડા કેવા કે અમને રૂખડ વરુએ ઘા કર્યા છે, એણે ઘાયલ કર્યા છે. મહારાજ નવાઈ પામી ગયા. જેઠા ગોવાળિયા બધા સૈનિકો એમ કે છે કે અમને રૂખડ વરુએ ઘાયલ કર્યા, એ માનવું? મહારાજ એ વાત કરવા જેવી નથી. આપણી ફોજે પહેલાં તો રંગ રાખ્યો, તોપોને બંધ કરાવી દીધી નવાબની, નવાબી ફોજ પાછળ જાતી હતી, ભાગવાની અણી ઉપર હતી ને ત્યાં બાબરિયાઓની ફોજ લઈને રૂખડ જ્યારે આવ્યો ને ફોજ ઉપર જ્યારે ત્રાટકો ને એણે બાજી બદલી નાખી. હવારે હામે એમ કહેવાય છે ઘોડો હાંકે તે ઘોડો ભડકે, અને હવાર રૂખડના હાથનો સ્વાદ ચાખે ભોળા ધાંખડે આપણને ચેતવેલા. એટલે મેં આપણા સૈનિકોને એક હામટો રૂખડ વરુ ઉપર હુમલો કરવાનું કીધું, પણ કોઈના ઘોડાએ રૂખડ વરુના ઘોડા હામે બેઠ ન માંડી અને બધા ઘોડા છે એ ભડકીને ભાગ્યા. રૂખડ વરુ છે કોણ? મહારાજ જે એમ કહેવાય છે જેઠા ગોવાળિયાને પૂછ્યું, બાપુ એ નાગેશ્રી મારીએ છે અને ધોળિયાઈનો રૂખડ કહેવાય. જેઠા ગોવાળિયાએ જ્યારે જવાબ આપ્યો ને ત્યારે ભાવનગર મહારાજાએ કીધું કે જ્યાં સુધી કોઈ પણ પ્રદેશમાં એવો રૂખડ વરુ જેવા સૈનિક હોય, એવા લડવૈયા હોય ને, એ જેના પ્રદેશમાં ભલે આપણા એમ કહેવાય છે સૈન્યના સૈનિકોને ઘાયલ કર્યા, પણ ઘા તો દુશ્મનનો વખાણવો જોઈ, ધન છે રૂખડ વરુ, તારી જનેતાને ધન છે. એમ ભાવનગર મહારાજા વજયસિંહે રૂખડ વરુ જેવા એક સૈનિકને રંગ દીધા, અને રંગ તો એવા માણસોને દેવાય કે જેણે આ ધરતીની માટે બલિદાન આપ્યા હોય, કોઈ ભક્તિની દાતારીની સુરવીરતાની જેણે છોડો ઉઢાડી હોય ને એને રંગ દેવાના હોય. એટલે કીધું છે આપને જમીનના કડા ભેળા કરે, ખડગથી ખડગમાં ખેલ ખેલે, સમુગણ સરીકા સમરમન સમરમાં થડકવન ગવણ પણ આપ ઢેલે, અને ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે, સમજણા પરાયા છિદ્ર ઢાકે, પખા બે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે. હરેશદાન સુરવતાનું હિલોક વાર્તા રૂખડ વરુ પાસોઈ. તો હાણે અજો ચોરે જો ટેમ પણ પૂરો થઈએ તો ઘેનો ભારે જી રાજા તો ગામ જો ચોરો કાર્યક્રમ સોણદલ મણી ભારે કે ને બેન રે કે આનંદ બાજા જજા કરને રામ 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 રામ. ગામ જો ચોરો હિવો ગ્રામ વિસ્તાર જે ભા ભેણે લે અસાંજો કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મેં આવ્યો. ગુજરાત સરકારની ફોસ્ટર કેર યોજનામાં બાળ સંભાળ સંસ્થામાં રહેતા 6-18 વર્ષના બાળકોને માસિક રૂપિયા 3,000 તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પાલક કુટુંબ કે સંભાળ સંસ્થાને માસિક રૂપિયા 3,000ની સહાય આપવામાં આવે છે. પાલક કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000થી વધુ હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરનો સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ના હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત. યુવાનીના ઉંબરની આ ઉંમર છે કાચી, કિશોરીઓને પોષણની સમજણ દઈએ સાચી. આજે ખીલશે પોતે તો કાલે મહેકાવશે સંસાર, પૂર્ણ શક્તિથી કિશોરીને મળે પોષણનો ઉપહાર. સાંભળો સૌ અગત્યની વાત, જરા આપીને ધ્યાન, આજે વાવો બીજ તો કાલે ઉગશે ધાન. આજે લઈશું કાળજી તો કાલે થાશું ન્યાલ, પોષણવાળી વાનગી કરશે એવો કમાલ. બાળ શક્તિથી બાળકને મળે પોષણનો ઉપહાર. ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.